નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે ધોરણ 8માંના સામાજિક વિજ્ઞાનનું સેમેસ્ટર પહેલાંનો ત્રીજો પાઠ ભારતનું બંધારણ. આ પાઠના શીર્ષક ઉપરથી ખ્યાલ પડી જાય કે ભારતના બંધારણ વિશે આ પાઠમાં આપણે શીખવાનું છે. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નો છે એમાંથી આપેલા જે વિકલ્પ છે એમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમક્ષર જે છે ABCDમાંથી એ સામેના બોક્સમાં લખવાનું છે. પહેલો પ્રશ્ન, ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? તે થાય છે આમુખથી. બીજો પ્રશ્ન, બંધારણ સભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી? તે શરૂ કરી 9 ડિસેમ્બર 1946ના દિવસથી. પ્રશ્ન ત્રીજો, બંધારણ સભાના અધ્યક્ષ પદે કોને ચૂંટવામાં આવે છે? તે ચૂંટવામાં આવે છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને. ચોથું, બંધારણની ખરડા સમિતિ કોને અધ્યક્ષ પદે રચવામાં આવી હતી? રચવામાં આવી હતી ડૉક્ટર BR આંબેડકરના અધ્યક્ષ પદેથી. પ્રશ્ન પાંચમો, નીચેનામાંથી કોણ બંધારણ સભાના સ્ત્રી સભ્ય હતા? તે હતા સરોજિની નાયડુ. છઠ્ઠો પ્રશ્ન, બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું? પસાર કર્યું 26 નવેમ્બર 1949ના દિવસે. પ્રશ્ન સાત, આપણા બંધારણનો અમલ ક્યારથી થયો? આપણા બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950ના દિવસથી. પ્રશ્ન આઠ, કયા દિવસને પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો? તે તો 26 જાન્યુઆરીના દિવસને. પ્રશ્ન નવમો, આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે? તે થાય છે દર 5 વર્ષે. પ્રશ્ન દસ, ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? એ કરવામાં આવી છે 18 વર્ષની. પ્રશ્ન અગિયાર, સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? તે ઓળખાય છે રાજ્યસભા નામે. પ્રશ્ન બાર, સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? તે ઓળખાય છે લોકસભાના નામથી. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પેલું, આપણા બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે? તે થાય છે આમુખથી. બીજી ખાલી જગ્યા, બંધારણ સભાએ બંધારણ ઘડવાનું કામ 9 ડિસેમ્બર 1946થી શરૂ કર્યું હતું. ત્રીજી ખાલી જગ્યા, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ખાલી જગ્યા હતા, તે હતા ડૉક્ટર BR આંબેડકર. ચોથું, બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા, તે હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પાંચમું, ભારતનું બંધારણ ખાલી જગ્યાના રોજ પસાર કરવામાં આવ્યું, તો 26 નવેમ્બર 1949ના રોજ પસાર કરવામાં આવ્યું. છઠ્ઠી ખાલી જગ્યા, ભારતનું બંધારણ 26 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસથી અમલમાં આવ્યું 1950. સાતમી ખાલી જગ્યા, બંધારણથી ઘણા ખાલી જગ્યા સિદ્ધ થાય છે, તો ઉદ્દેશો. આઠમી ખાલી જગ્યા, ભારતે ખાલી જગ્યા શાસન પદ્ધતિ અપનાવી છે, તે છે લોકશાહી પદ્ધતિ. નવમું, આપણા દેશમાં દર ખાલી જગ્યા વર્ષે સામાન્ય ચૂંટણી થાય છે, દર 5 વર્ષે. દસમી ખાલી જગ્યા, દેશની સામાન્ય ચૂંટણીઓમાં ખાલી જગ્યા વર્ષ કે તેથી વધુ ઉંમરની નાગરિકને મત આપી શકે તો 18 વર્ષથી વધારે. અગિયારમી ખાલી જગ્યા, ભારત એક ખાલી જગ્યા અને પ્રજાસત્તાક દેશ છે, તો બિન સાંપ્રદાયિક અને પ્રજાસત્તાક દેશ છે. બારમી ખાલી જગ્યા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણીય ઇલાજોના મૂળભૂત અધિકારને ભારતીય બંધારણો ખાલી જગ્યા કહ્યું છે, તે કહ્યું છે આત્મા. પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનો સાચા છે ને સમય સાચાની અને ખોટા સમય ખોટાની નિશાની કરવાની છે. પેલું, આપણા દેશના બંધારણની શરૂઆત મૂળભૂત હકોથી શરૂ થાય છે, તો આ વિધાન ખોટું છે. બીજું, ડૉક્ટર BR આંબેડકર બંધારણ સભાના અધ્યક્ષ ચૂંટાયા હતા, તો આ વિધાન ખોટું છે. ત્રીજું, બંધારણ નિર્માણની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ, તો આ વિધાન સાચું છે. ચોથું, બંધારણ વિના દેશના શાસનની કલ્પના થઈ શકે નહીં, આ વિધાન પણ સાચું છે. પાંચમું, ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે, તો આ વિધાન સાચું છે. છઠ્ઠું, ન્યાયતંત્ર સંસદે ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કામ કરે છે, તો આ વિધાન ખોટું છે. સાતમું, કેન્દ્ર સરકારે પણ ઘડેલા કાયદાઓ સમગ્ર દેશને લાગુ પડે છે, તો આ વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, મને ઓળખી મારું નામ કહો. પહેલું, હું એક સંઘ રાજ્ય છું, તે છે ભારત. બીજું, હું રાજ્યનો બંધારણીય વડો છું, તે છે રાષ્ટ્રપ્રમુખ. ત્રીજું, મારા વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહીં, તે છે બંધારણ. ચોથું,
હું ભારતનો ગણતંત્ર દિવસ છું, તે છે 26મી જાન્યુઆરી. પાંચમું, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે મારી પસંદગી થઈ છે, જે છે ડૉક્ટર બી આર આંબેડકર. છઠ્ઠું, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે મને ચૂંટી કાઢવામાં આવ્યો છે, તો છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સાતમું, મને ભારતીય બંધારણનો આત્મા પણ કહેવામાં આવે છે, તો છે મૂળભૂત અધિકારો. પ્રશ્ન પાંચ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. પહેલું, ભારતનું બંધારણ કયા કયા રાષ્ટ્રીય લક્ષણોના આધારસ્તંભ છે? તો ભારતનું બંધારણ લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષણોના આધારસ્તંભ છે. બીજું, બંધારણ સભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી? બંધારણ સભાએ એની કામગીરી 9મી ડિસેમ્બર 1946ના દિવસથી શરૂ કરી હતી. ત્રીજો પ્રશ્ન, બંધારણીય સભામાં કયા કયા રાષ્ટ્રીય નેતાઓનો સમાવેશ થયો છે? બંધારણીય સભામાં જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ જેવા અગ્રણી નેતાઓનો પણ સમાવેશ થયો હતો. ચોથો પ્રશ્ન, બંધારણ સભામાં કયા કયા બંધારણીય નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો બંધારણ સભામાં નિષ્ણાંતો તરીકે અલ્લાદિ કૃષ્ણ સ્વામી અય્યર, ડૉક્ટર બી આર આંબેડકર, કે એમ મુનશી વગેરે નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પાંચમો પ્રશ્ન, બંધારણ સભામાં અગ્રણીય સ્ત્રી સભ્યો કોણ કોણ હતા? તો સરોજની નાયડુ અને વિજયા લક્ષ્મી પંડિત બંધારણ સભાના અગ્રણીય સ્ત્રી સભ્યો હતા. છઠ્ઠો પ્રશ્ન, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? તો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. સાતમો પ્રશ્ન, બંધારણની ખરડા સમિતિ કોના અધ્યક્ષ પદે રચવામાં આવી હતી? તો બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ પદે ડૉક્ટર બી આર આંબેડકરને રચવામાં આવ્યા હતા. પ્રશ્ન આઠમો, બંધારણ સભાએ બંધારણને ક્યારે પસાર કર્યું? તો 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ પસાર કર્યું. નવમો પ્રશ્ન, ભારત ધર્મની દ્રષ્ટિએ કેવી ભાવના ધરાવતું રાષ્ટ્ર છે? તો ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક ભાવના ધરાવતું રાષ્ટ્ર છે. પ્રશ્ન દસ, ભારતના નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર મળે છે? તો ભારતના નાગરિકને 18 વર્ષની ઉંમરે મતાધિકાર મળે છે. અગિયાર પ્રશ્ન, કેન્દ્ર સરકારના અંગો કયા કયા છે? તો કેન્દ્ર સરકારના 3 અંગો છે. પેલું, સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર આ સરકારના અંગો છે. પ્રશ્ન બાર, કેન્દ્ર સરકારના અંગો શું કાર્ય કરે? પેલું, સંસદ કાયદા ઘડવાનું, કારોબારી એ કાયદા અમલ કરવાનું અને ન્યાયતંત્ર એ ન્યાય આપવાનું કાર્ય કરે છે. આમ 3ના 3ના કાર્ય થઈ ગયા, સંસદ કાયદા ઘડવાનું, કારોબારી એ કાયદા અમલ કરવાનું, ન્યાયતંત્ર ન્યાય આપવાનું કાર્ય કરે છે. 13મો પ્રશ્ન, મૂળભૂત અધિકારોને શું કહેવામાં આવે છે? તો મૂળભૂત અધિકારીને ભારતીય બંધારણનો અંતરાત્મા કહેવામાં આવે છે. 14મો પ્રશ્ન, બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? તો 26મી જાન્યુઆરી 1950ના દિવસથી બંધારણનો અમલ કરવામાં આવ્યો. 15મો પ્રશ્ન, આપણા બંધારણમાં કઈ કઈ વિશેષતા છે? આપણા બંધારણની વિશેષતા, પહેલું, લોકશાહી જે શાસન પદ્ધતિ છે એ પહેલી, બીજું ધર્મનિરપેક્ષતા છે, ધર્મને કંઈ બધા ધર્મ સમાન એમ, ત્રીજું પ્રજાસત્તાક રાજ્ય છે, ચોથું પ્રજાનું સાર્વભૌમત્વ છે, પાંચમું સમાજવાદી તેમજ સમાજની રચના કરે છે. આ આપણા બંધારણની વિશેષતાઓ થઈ. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, બંધારણ એટલે શું સમજાવો? તો દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવવામાં આવેલ નિયમને જ બંધારણ કહે છે. બંધારણ ચોક્કસ સિદ્ધાંતો, ધ્યેયો, આદર્શોના આધારે બનાવવામાં આવે છે. બંધારણ લિખિત કે અલિખિત સ્વરૂપનું હોઈ શકે છે. તે પ્રજા દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓએ ઘડેલું હોવું જોઈએ. બંધારણથી અનેક ઉપદેશો અને સિદ્ધાંતો સિદ્ધ થાય છે. બંધારણ આદર્શોને સૂત્રબદ્ધ કરવાનો દસ્તાવેજ છે. બંધારણ દ્વારા દેશને સરકારનો પ્રકાર અને શાસન પદ્ધતિ પણ નક્કી થાય છે. પ્રશ્ન બીજો, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે સમજાવો. તો ભારતનું જે શાસનતંત્ર છે એ કોઈ ધર્મ કે સંપ્રદાયના આધારે ચાલતું નથી.
ધર્મ કે સંપ્રદાયના આધારે કોઈ નાગરિકો વચ્ચે પક્ષપાત કે ભેદભાવ રાખવામાં આવતો નથી. દેશના દરેક નાગરિકને પોતાની પસંદગીનો ધર્મ પાળવા કે ગમે તે માન્યતા ધરાવવાની તેમજ તેને પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ રહે છે. આથી કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. પ્રશ્ન ત્રીજો, ભારત દેશને શા માટે પ્રજાસત્તાક દેશ કહેવાય છે? તો ભારત દેશની સરકારની લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત થાય છે, તેથી ભારત પ્રજાસત્તાક એટલે કે લોકશાહી દેશનું શાસનતંત્ર હોવાથી કોઈ વિશિષ્ટ વર્ગના હાથમાં નહીં પણ રાજ્ય વહીવટમાં તમામ હોદ્દાઓ ધર્મ જાતિ કે સ્ત્રી પુરુષના ભેદભાવ વિના દરેક માટે ખુલ્લા છે. ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈ પણ સરકારને પદભ્રષ્ટ કરી નવી સરકાર રચવાની સાર્વભૌમત્વ સત્તા ધરાવે છે. આથી જ ભારતને પ્રજાસત્તાક દેશ કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, ભારત એક સંઘ રાજ્ય છે એમ સાચી કહી શકાય? તો ભારત એક સંઘ રાજ્ય છે એટલે કે ઘટક રાજ્યનો બનેલો સંઘ જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો નક્કી થયેલા છે. દેશના સંસદ સંઘ યાદીના વિષયો પરથી જે કાયદા ઘડે છે તે સમગ્ર દેશને પણ લાગુ પડે છે. તેથી ભારત એક સંઘ રાજ્ય છે એમ કહી શકાય. તો આ હતા આપણે ધોરણ 8માંના સામાજિક વિજ્ઞાન સેમેસ્ટર પહેલાંનો ત્રીજો પાઠ, ભારતનું બંધારણ વિશેના ખ્યાલો. આશા રાખું છું આ વિડીયો તમને ઘણું બધું શીખવા મળ્યું છે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, નવા વ્યૂઅર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલને જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.